બનાસકાંઠામાં ડિસેમ્બરની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવારના પતિનું આકસ્મિક નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારીના કારણે સારવાર હેઠળ રહેલા પૂર્વ નગરસેવક અને કોંગ્રેસ ઉમેદવારના પતિનું નિધન થતાં કોંગ્રેસી છાવણીમાં શોકનો માહોલ છવાયો છે. ડિસેમ્બર પેટાચૂંટણી ચૂંટણી માટે ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષી ઉમેદવારે નોંધાવી ચૂંટણીના મહાજંગની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવામાં વોર્ડ નંબર 1ના મહિલા ઉમેદવાર રાજશ્રીબેન ઠાકોરના પતિ નરસિંહભાઈ ઠાકોરનું દુઃખદ અવસાન થયું છે. નરસિંહભાઈ ઠાકોરની બંને કિડની ફેલ થઈ જતાં તેઓ છેલ્લા ઘણા સમયથી સારવાર હેઠળ હતા, તેમજ આજે વહેલી સવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા નરસિંહભાઈ ઠાકોરનું દુઃખદ અવસાન થયું છે. ડિસાના ઇન્દિરાનગર વિસ્તારની અંદર ઠાકોર સમાજના અગ્રણી અને અગાઉ બે વખત અપક્ષમાંથી ચૂંટણી લડીને જીતેલા નરસિંહભાઈ ઠાકોરના આકસ્મિક અવસાનથી ઠાકોર સમાજ સહિત કોંગ્રેસ છાવણીમાં ઘોર શોકની લાગણી ઓસરી જવા પામી છે.